નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજકેટના વિડિયો લેક્ચરમાં આપણે આગળ વધીએ મિત્રો અગાઉ આપણે સ્વવાચક સંબંધ સમી સંબંધ પરાપર સંબંધ અને સાંધ્ય સંબંધ પર આધારિત એમસીક્યુની આપણે ચર્ચા કરી ત્યારબાદ એક એક અને વ્યાપ્ત વિધેયના એમસીક્યુ પર પણ આપણે ચર્ચા કરી મિત્રો આજનો મારો ટોપિક છે સંયોજિત વિધેય પર આધારિત એમસીક્યુ સંયોજિત વિધેય તમને બધાને યાદ છે જ કે સંયોજિત વિધેયની અંદર સપોઝ જે વિધેય લઈએ આપણે f from a to b અને g from c to d તો f અને g ના સંયોજનને GOF વડે દર્શાવાય છે જી અને એફ નું સંયોજન આવે પહેલે મિત્રો આપણે એફ ઓ જી વડે દર્શાવીએ છીએ હવે જી ઓ એફ વ્યાખ્યાયિત થવું હોય તો જી ઓ એફ વ્યાખ્યાયિત થવા માટે આર એફ સબસેટ બીજી થવું જોઈએ આર એફ એટલે એફ નો વિસ્તાર અને બીજી એટલે જી નો પ્રદેશ એફ નો વિસ્તાર એ જી ના પ્રદેશ નો ઉગમ થવો જોઈએ એક્ઝેક્ટલી પ્રમાણે એફ ઓછી માટે તમે લખી શકો હવે માની લો જી ઓ એફ વ્યાખ્યાયિત થાય છે તો જી ઓ એફ નું વ્યાખ્યાયિત આપણે આ રીતે કરીએ છીએ જી ઓ એફ ફ્રોમ એટલે એનો પ્રદેશ નો લખવાનો છે એફ નો પ્રદેશ હોય કે નજીક નજીક નું દૂર દૂર નું એટલે એફ નો પ્રદેશ કોણ છે એ તો આપણે અહીંયા એ લખવાનું 2 હવે એ સહપ્રદેશ આવે તો જી નો સહપ્રદેશ લખવાનો જી નો સહપ્રદેશ કોણ છે ડી અહીંયા લખવાનો ડી ત્યારબાદ આગળનું સૂત્ર લખીએ છીએ જી ઓ એફ ઓફ એક્સ તો મિત્રો આ ઓ દૂર કરીએ છીએ આપણે પ્રેમ કૌંસ કરીએ છીએ આને આ જે ઓ છે એનો આપણે કૌંસ કરીએ અને પછી આ એફ ઓફ એક્સ કૌંસની અંદર લખી નાખવાનો આ એની વ્યાખ્યા છે તો મિત્રો આ છે આપણી સંયોજિત વિધેયની વાર્તા હવે એના પર આધારિત આપણે એમસીક્યુની ચર્ચા કરીએ ચાલો અહીંયા આપણને એફ ઓફ એક્સ આપેલો છે જી ઓફ એક્સ આપેલો છે અને આપણને શરત આપી છે કે આ થવા માટે આમાંથી કયો ઓપ્શન સાચો પડશે તો સ્ટાર્ટિંગ આપણે અહીંથી જ કરવાનું છે f ઓફ g ઓફ x ઇક્વલ ટુ g ઓફ f ઓફ x અને સંયોજિત વિધેયમાં હંમેશા અંદરના વિધેયની શરૂઆત કરવાની અંદરનું વિધેય છે g ઓફ x ની વેલ્યુ છે c ઓફ c x + d f ઓફ x એની વેલ્યુ છે kx + d ઓકે મિત્રો હવે આનું નામ લઈએ સપોઝ m કહીએ અને n કહીએ જ્યાં cx + d માં આપણે m ધાર્યા અને kx + d ઇક્વલ ટુ આપણે n ધાર્યા હવે f ઓફ m એટલે f ઓફ x સૂત્ર રેડી છે એમાં આપણે લખીશું an + b એટલે x ની જગ્યાએ અહીં x આવે તો x લખવાના અહીંયા આપણે m આવ્યા છે એટલે આપણે એમ લખીશું am + b એ પ્રમાણે g ઓફ n એટલે g ના સૂત્રમાં આપણે x ની જગ્યા પર અત્યારે n આવ્યા છે તો આપણે n લખીશું એટલે cn + d હવે આપણે એ પણ એની કિંમત પાછી મૂકી દઈએ એટલે a m ની વેલ્યુ છે cx + b + d એ દીધું c n ની વેલ્યુ ax + b + d ચાલો એ અંદર ગુણો તો acx plus AD plus B another group CAX plus CD plus B ચલો બરાબર ની બને છે કેન્સલ શું થશે ACX ACX કેન્સલ થઈ ગયું ચલો શું બન્યું AD plus B બરાબર CD plus B તો હવે મિત્રો ધ્યાન દી જોયો AD plus B છે એટલે એક્ચ્યુઅલી આ એ લીધો આવી ગયા x ની જગ્યા પર d આવ્યો છે
તો આપણે આ પદ ઉપરી શકીએ f ઓફ b ના કરવા પડી સાહેબ હે સમજાવું ભાઈ જો અહીંયા ધ્યાન દીજો આ a અને b ચલો અહીં ઉપર લખો તો વધારે લેવા એ સેમ ઉપર લખો ad b cb b આપણી પાસે આવું સ્ટેપ આવે હવે જો અહીંયા ધ્યાન દીજો અહીંયા a અને b દેખાય છે તમને a d અને b આપણને અહીંયા પણ દેખાય છે સરખામણી કરો કે x ની જગ્યા પર શું આવ્યું b એનો મતલબ કે આ લેવલ પર છે x ની જગ્યા પર d મૂકી દો લેફ ઓફ d એ પ્રમાણે c અને d જો c અને d દેખાય છે અહીંયા પણ c અને d તો x ની જગ્યા પર શું આવ્યું b તો આપણે d મૂકી દે x ની જગ્યા પર એટલે આપણે આન્સર મળ્યો f ઓફ d g ઓફ b જે આપણે આન્સર દેખાય છે c f ઓફ b g ઓફ b બોલો ક્લિયર આપણે આગળ વધીએ તો MCQ નંબર 30 जो f from r minus 2 by 3 to r f from x equal to 2x plus 1 upon 3x minus 1 to fof of 2 is equal to खाली f ઓર આપણે સંયોજન આપણે એક સાથે લેવાનું છે બરાબર બરાબર તો સર્વદ આપણે હિટ કરીશું f ઓ f ઓફ 2 અગાઉ આપણે શીખવાડેલું છે o ને દૂર કરો અને કૌંસ કરો એટલે f ની લીટી આ o દૂર કર્યો અને કૌંસ આવી ગયો અને f ઓફ 2 આપણે સર્વદ કરીશું અંદરના પરથી તો f ઓફ 2 તો f ઓફ x આ પાસે રેડી છે x ની જગ્યા પર સીધા 2 મૂકી દઈએ 2 into 2, 4, 4 plus 1, 5, 3, x is equal to 2, 1, 3 into 2, 6, 6 minus 1, 5, left of 1 in here, left of 1 in here, x is equal to 1 in here, 2 into 1, 2 plus, 2 into 1 is 2, 2 plus 1 is 3, upon, here 1 is 3 into 1 is 3, 3 minus 1 is 2, तो आपने आंसर पढ़ी क्यों 3 by 2 अगर 31 नंबर f from r to r f of x equal to a minus x raised to n raised to 1 upon n જ્યાં a greater than 0 અને n belongs to n તો f of x is equal to ખાલી ચાલો સેમ ફરી વસ્તુ આપણે શરૂઆત કરીશું f of x મેં તમને અગાઉ શીખવાડેલું છે સંયોગ વિધિમાં આપણે સાંકળના પરથી શરૂઆત કરીશું એટલે f ઓફ x થી આપણે શરૂઆત કરવાની f ઓફ x ની વેલ્યુ a માઈનસ x રેસ્ટ ટુ n રેસ્ટ ટુ 1 પર n મિત્રો આપણે આ વાત સર્જનો કરી ચૂક્યા છે રીલેટ જો મોડી લો હવે આપણે m ધારી લઈએ જ્યાં m is equal to a minus x raised to n raised to 1 upon n હવે f ઓફ m x ની જગ્યા પર m આવે છે સમજી લો તો a માઈનસ x ની જગ્યા પર m m રેસ ટુ n રેસ ટુ 1 અપોન n હવે m ની કિંમત પાછી મૂકી દઈએ એટલે a માઈનસ m ની જગ્યા પર a માઈનસ x રેસ ટુ n રેસ ટુ 1 અપોન n આ ફક્ત m ની કિંમત છે હજુ પણ મારે n આપણ બાકી રહે એટલે આ કૌંસ કરો અને એની બહાર n બહાર જોયું ફરી એકવાર આ a જ b આ માઈનસ એ બી આ જે આપણે લખ્યા છે ને આ જે એમ લખ્યા એન લખ્યા છે એ એન આ રહ્યા અને આ એમ ની કિંમત છે પર્ટિક્યુલર આટલી જોઈ લો ધ્યાન દી એ માઈનસ એક્સ રેસ ટુ એન રેસ ટુ વન અપન એન થઈ ગયા આ એ લીધી તો હજુ આ પદ રહ્યું ને આ પદ આખા કૌંસની બહાર ગાંઠમાં છે જો તેના માટે ઓછો કરે કૌંસ કરો અને એની બહાર રેસ ટુ વન અપન એન પણ તમને એમ થાય સાહેબ આ બી એમ ને કેન્સલ કરું આ બી એમ ને કેન્સલ કરું કે આ બી એમ ને
આ બધી કયા એમ કેન્સલ કરું આ બી એમ કેન્સલ કરું આ બી એમ કેન્સલ કરું કે આ બી એમ કેન્સલ કરું તો જે ઘાત બંને જે બંને ઘાત એક જ કૌંસ લાગુ પડતી હોય એ ઘાત હું કેન્સલ કરી શકું એક જ કૌંસ આવો જોઈએ અને એની બહાર બે ઘાત આવો જોઈએ અલગ સપોઝ જો તમે વિચાર કે આ બી કેન્સલ કરીએ તો આ ઘાત કોની છે આ ઘાત કોની છે અને એમ એમ ફક્ત આની ઘણી ઘાત છે એટલે કેન્સલ થશે નહીં કારણ કે આખા પરની ઘાત છે હવે આને વિચાર તો આ જે ઘાત છે એ ફક્ત x ની ઘાત છે આ જે ઘાત છે એ આ પરની ઘાત છે આ કૌંસની ઘાત છે જોઈ લો એટલે આની બી કેન્સલ ના થાય હવે આની વિચાર તો આ n છે એ પણ આની ઘાત છે 1 / n એ પણ આની ઘાત છે જોઈ લો એટલે આપણે આ બે એમ કેન્સલ કરી શકીએ ક્લિયર ચાલો હવે શું બન્યું a માઈનસ કૌંસમાં a minus x raised to n આ ઘાત કેન્સલ થઈ ગઈ આ ઘાત માટે મારે કૌંસ કરવો પડશે આ કૌંસ ની બહાર આવી ઓકે આ માઈનસ ને ઘાત કોઈ નાખી a માઈનસ a માઈનસ માઈનસ પ્લસ અને એની બહાર મને પણ n ઘાત આ કેન્સલ થઈ ગયું 2x raised to n raised to 1 / n એને કેન્સલ થઈ ગયા આપો આન્સર આવી ગયો x તો મિત્રો f of f એ પણ r થી આગળ કરવાનું બીજું જે કિંમત પસંદ કરી એ જ તમારો આન્સર આવે એનો મતલબ કે તદ્ય રીતે બની શકે છે એટલે તમે એને આન્સરમાં x પણ લખી શકો અથવા તદ્ય રીતે i લાગે પણ લખી શકો છો આ કાઢી રાખવાનું ઓકે બધે આન્સર આવી શકે એમ શું હશે એટલે વાંધો નહીં જે પ્રમાણે MCQ પ્રમાણે આન્સર લખી નાખજો આગળ વધી મિત્રો MCQ નંબર 2 જોવા માંગે છે જો તો હવે તમે શું કરશો અહીંયા દર વખતે આપણે કિંમત નહીં શોધીને કામ કરી f of f of x પહેલા શોધી લઈએ f of x આપણી પાસે છે આ દરેક જગ્યાએ વસ્તુ વપરાય છે કોમન પછી એમાં સીધી કિંમત મૂકી દઈશું એટલે પહેલા આપણે f of f of x પહેલા શોધી લઈએ o કારણો કૌંસ કરવાનો ઈજી છે મિત્રો અંતરના પછી શરૂઆત કરવાની રાઈટ f of x x square minus 3 હવે આપણે એમ ધારી લઈએ f of m ફરી x ની જગ્યા પર m મૂકી દઈએ એટલે m square minus 3 m ની કિંમત પાછી મૂકી દઈએ x square minus 3 નો r square r square મૂકી દીધા બરાબર છે હવે વાત કરીએ તો x is to 4 minus 6x square plus 9 minus 3 ફરી એક વાર ચેક કરીએ તો ભૂલતો નથી ને ચલો ઓ કાઢ્યો એનો કૌંસ કર્યો f of x ની વેલ્યુ કે x square minus 3 આપણે એમ ધા લીધા ફરી x ની કેમ મૂકી દરી m square minus 3 હવે m ની કિંમત પાછી મૂકી દઈએ x square minus 3 ના સ્ક્વેર છે કે સ્ક્વેર કર્યો
बाकी बदली लिख दीजिए। अब वर्तमान विस्तार करिए, प्रथम पद तो 1 माइनस मध्यम पद वत्ता छेला पद तो 1। चलो x = 4 - 6x² + 6, तो आ गया लिखो आपको fof ऑफ x। अब यहां किंमत प्रमाणे आपण ती किंमत मुकी देशो बदली बराबर आहे के सोधी रखा पहले थी। चलो पहले तो सोधी रख क्या fof ऑफ x = -1। चलो -1 = 4 એટલે 1 ઓફ થવાનું -1 નો સ્ક્વેર એટલે +1 થઈ ગયા એટલે -6 ના +6 ના આન્સર કેટલો આવે 1। હવે fof ઓફ 0, ચલો 0 લાગી દીધો 0 થઈ ગયા એટલે આન્સર આવે 6। હવે 1 મૂકી દઈએ fof ઓફ 1 x = 1 મૂકીએ ના 1 આ 1 મૂકશે એટલે મતલબ કે કેસે કેસે રહેશે આ કેન્સલ થઈ ગયા એટલે પાછા આવ્યા 1। तो वे कीमत आनो आंसर कितना आयो 1 प्लस आनो आंसर कितना आयो 6 आनो आंसर कितना 1 तो फाइनल आंसर आ गयो 8। चेक कर लो आंसर एग्जाम में नंबर 10 10 ये अंदर ही आंसर ओके। हां अब कदाचित कोई होगा सेट डायरेक्ट आपको करना किए तो ये 45 चेक कर लिए हो કઈ દાખલા માં સોલ્વ કરે છે f આવો કાઢી શું લે કૌંસમાં f ઓફ -1 ઓ કાઢી શું લે કૌંસમાં ઓ કાઢી શું લે કૌંસમાં ચલો f ઓફ -1 x ની જગ્યાએ -1 મૂકો તો -1 નો સ્ક્વેર એટલે 1 થવાનો 1 -3 એટલે -2 x ની જગ્યાએ 0 મૂકો એટલે -3 x ની જગ્યાએ 1 મૂકો 1 નો સ્ક્વેર એટલે 1 -3 એટલે -2। चलो अब x की जगह -2 को -2 का स्क्वायर एटले 4 4 -3 एटले 1 क्या आई जो है। और x की जगह -3 को -3 का स्क्वायर एटले 9 9 -3 एटले 6 और -2 का आंसर बने जाओ बोलो गलत कई चीज लागी तुमने आ गलत चीज छे ने એટલે આના કરતા ગલત નહી જી છે ચલો ઓકે તો આ પ્રમાણે તમે દાખલો ગણી શકો છો આગળ વધો। जो f of x equal to 2 minus x raised to n raised to 1 upon n x greater than 0 तो fof of x plus fof of 1 upon x is equal to 30 यहां option लखवा देवा जब लखू छू greater than 2 less than 2 greater than equal to 2 અને less than equal to 2 ઓકે મિત્રો આ ટાઈપનું એક્ઝામ્પલ આપણે આગળ ઘણી જગ્યાએ છે એટલે તમે એક નોટ પર યાદ રાખજો चाले कि f of x equal to a minus x square raised to 1 upon n तो fof of x ये हमेशा अपन आंसर x का बोले छे राइट। तो एक्जेक्टली इनी जगह कोई पण किंमत આવશે આપણે શું કરવાનો એટલે મિત્રો આનો આન્સર f of x આટલા આવશે તો પણ fof of x એ કેટલા આવશે x જ આવવાનો છે એનો મતલબ કે f of पर्टिकुलर आ दाखला માટે fof ऑफ x ये આપણે x મળ્યા અને fof ऑफ 1 ઓફ x એટલે જે કિંમત તો છે મિત્રો આન્સર આવશે એટલે 1 ઓફ x। હવે આપણે બંને સરવાળો કરીએ એટલે x + 1 ઓફ x। હવે મિત્રો હવે આ વિચારો કે કોઈ પણ वास्तविक संख्या शून्येतर वास्तविक संख्या અને તેની વ્યસ્ત સંખ્યા એ બેનો સરવાળો હંમેશા મિત્રો બે જેટલો અથવા બે કરતા મોટો આવે અથવા જો સંખ્યા નેગેટિવ હોય તો જવાબ માઈનસ કે ઇક્વલ ઓફ માઈનસ કે કરતા નાનો આવે આમાં x greater than 0 અહીંયા x less than 0 x 0
0 ક્યારે નહીં આવે બંને ઓપ્શનમાં શૂન્યેતર વાસ્તવિક સંખ્યા બોલું છું એટલે જો x 0 હશે તો સંખ્યા અને તેની બે સંખ્યાનો સરવાળો હંમેશા 2 અથવા 2 કરતા મોટો આવે જો સંખ્યા નેગેટિવ નંબર હશે તો એ સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો હંમેશા -2 અથવા -3 કરતા નાનો હશે તો આપણો ઓપ્શન પ્રમાણે જોઈ લો તો આન્સર સી આવશે 2 અથવા 2 કરતા મોટો આન્સર મિત્રો આમાંથી અલગ અલગ કિંમત ચેક કરી શકો છો તમને મન ફાવે એ કિંમત લો 0 કરતા મોટી તો આન્સર હશે 2 અથવા 2 કરતા મોટો આવશે જો x તમે ઋણ પસંદ કરશો તો એ આન્સર હશે -3 થી કરતા -3 કરતા નાનો જ આવશે આખો થિયરમ છે એટલે બધું ભણી આપણે આયા છે ઓકે તો સીધો આપણો આન્સર થઈ ગયો સી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 नंबर को लेकर ये जो जो f from q to q cross q f of n equal to nn અને g from q cross q to q g of nn equal to m plus n by 2 तो g o f of x is equal to खाली जगह यहां ऑप्शन छे x x x 2x ને d આપે એટલે કી એક પણ લે ચાલો હવે આપણે મિત્રો સ્ટાર્ટ કરીએ g o f ઓફ x આપણે શોધવું છે સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું o કાઢવાનો અને કૌંસ કરવાનો અમુક પર્ટીક્યુલર ટોપિક માટે પર્ટીક્યુલર મેથડ મેથમેટિક્સ માં આપણે ફિક્સ જ છે એટલે થોડી કાળજી રાખીએ તો આપણને બધા આકારની સરળતાથી અલગ અલગ રીતે આપણે યાદ રહી જ જાય એક એક ની રીત ફિક્સ છે વ્યાકરણ ની રીત ફિક્સ છે સંયોગ વિધેય આવતો શું કરો તો ખબર જ છે એટલે થોડું ધ્યાનથી દરેક રીતને મગજમાં ફિટ કરી દેશો તમે એની થિયરી તો દાખલો કરવામાં એકદમ સરળતા રહેશે આપણને સૌથી અંદરના પરથી શરૂઆત કરો અને f ઓફ x જોઈ લો f ઓફ n તો ક્રમિક જોડ nn બનાવવાની તે પ્રમાણે અહીંયા છે એટલે x એની જગ્યાએ x આવે એટલે આપણે અહીંયા xx લખીશું હવે g માં જાઓ હવે g ની અંદર જો આપણે nn તો m + n / 2 લખ્યા છે અહીંયા જે કે આપણે સરવાળો ભાગ્યા 2 તે પ્રમાણે અહીંયા જે કે આવે છે તેનો સરવાળો ભાગ્યા 2 તો x + n / 2x / 2 2 કેન્સલ એટલે આપણે મળી ગયો x તો બોલો આ સાચો આન્સર કયો આપણે મળ્યો b આન્સર આપો આવે છે x હવે આપણે આગળ વધીએ जो f from r to r અને g from r to r એ f of x equal to 2x plus 3 અને g of x equal to x square plus 7 વડે
व्याख्यायित होय तो g ऑफ f ऑफ x इक्वल टू 8 થાય તેવી x ની કિંમતો ખાલી જગ્યા છે એના ઓપ્શન છે 1 2 minus 1 2 minus 1 minus 2 અને 1 minus 2 ચાલો હવે આપણે અહીંયા g of f of x equal to 1 આપણને આપેલું છે અને આપણે x શોધવાનો છે સૌથી અંદરના પદથી શરૂઆત કરવાની f of x 2x plus 3 હવે આપણે m ધારી લઈએ હવે g of x નું સૂત્ર લખવાનું g આપણો g f આપણો f તો m square plus 7 હવે m ની કિંમત પર આપણે મૂકી દઈએ m ની કિંમત કેટલી હતી 2x plus 3 નો સ્ક્વેર ચાલો વર્ગ પ્રમાણે વિસ્તરણ 4x સ્ક્વેર 3 2 4 12 12x 3 નો વર્ગ 9 તો 4x સ્ક્વેર plus 12x 9 ને 7 16 16 માંથી 8 છે તો 8 4 કોમન કાઢ લઈએ x square plus 3x plus 2 આ ચાર ને જીરો છે તો અમીના તો કોઈ પણ લાવ બે ના ને બે ને 3 બે બે માં પર x plus 2 x plus 1 અને આન્સર આવો કે x minus 2 x power minus 2 x બરાબર minus 1 કયા ઓપ્શન માં દેખાય છે minus 1 ને minus 2 c ઓપ્શન માં બોલો ક્લિયર રકમ કે થોડીક આપણે સમજીશું તો આ જે આપણે આપણે બની શકીએ છે ઓકે जो f of x equal to 1 plus x minus 4x અને g of x equal to minus 1 x less than 0 0 x equal to 0 1 x greater than 0 તો દરેક x માટે f of g of x બરાબર ખાલી જગ્યા એના ઓપ્શન x 1 f of x અને g of x મિત્રો આ ચિહ્ન વિધેયની વ્યાખ્યા છે યાદ ન આવે તો આપણે યાદ રાખવું પડશે ચિહ્ન વિધેયની વ્યાખ્યા છે હવે આપણે f(g)(x) શોધવા છે પણ દરેક x માટે એટલે ત્રણ ત્રણ કન્ડિશન તમારે લેવી જ પડે મારા પરથી ચાલો હવે સ્ટાર્ટ કરો x 0 માટે f(g)(x) સૌથી અંદરના પદથી શરૂઆતની વિધેય g(x) આ તમારો x કેવો છે 0 એટલે 0 માટે g(x) નો આન્સર કેવો છે 1 હવે f(x) ના સૂત્રમાં x ની જગ્યાએ 1 મૂકી દેવાના 1 plus 1 એક નો પૂર્ણાંક કે કે આવો છે 1 plus 1 એટલે 2 2 minus 1 એટલે 1 હવે x less than 0 માટે બીજો વિકલ્પ લઈએ છે આપણા f of g of x તમે x less than 0 તો આન્સર તો આવે minus 1 તો આપણે અહીંયા minus 1 મૂકવાના
तो આ વર્ગ તો છે x ની જગ્યાએ -1 અને x ની જગ્યાએ -1 આ 1 minus 1 કેન્સલ minus 1 નો ગુણક કેટલો minus 1 જ અને minus minus plus થઈ જશે આ બંને કેન્સલ થઈ ગયા ત્રીજો વિકલ્પ લઈએ x 0 માટે f of g of x ચલો g of x કેટલા આવશે 0 માટે જવાબ 0 છે अब यह जीरो को वन प्लस जीरो माइनस जीरो गुणन कर जीरो लगभग जीरो जीरो नहीं गया आंसर पर आया वन तो दरेक पर आपका आंसर कितना आया मित्रों वन ना आंसर आपसे वन एकदम सिंपल मित्रों क्वेश्चन है थोड़ी काटी रखी गली शुरू पर आपका अपने आप से हम तो तुम्हारे कई रीति बनवाने चाहिए क्या टॉपिक पर सुआ आए ये तुम्हारे याद रखवाने चाहिए अगर जो f from r to r f of x equal to x square g from r to r g of x equal to 2 raised to x तो x such that f o g of x equal to g o f of x ટૂંકમાં આપણે આ દાખલામાં એવો x શોધવાનો છે કે જે સંપૂર્ણ પાલન કરે એનો ઓપ્શન છે 0 0 1 r અને 0 x શોધવાનો છે બાકીમાંથી શરત દેખાય છે આપણે x શોધો પણ આ શરતનું પાલન કરે તેવો તો આપણે કન્ડિશન લખીશું પહેલા આપણે f of g of x equal to g of f of x ચાલો ઉભો કાઢી અને કૌંસ કરવાનો એ પ્રમાણે ઉભો કાઢી અને કૌંસ કરવાનો બંને જગ્યાએ કિંમત મૂકો g of x ની કિંમત કેટલી છે 2 raised to x અહીંયા f of x ની કિંમત મૂકવાની x square સૌથી અંદરના વિધેયથી શરૂઆત કરવાની હવે એમ આવી ગયો છે પણ આપણે એમ ગણીએ અને આપણે એમ ગણીએ હવે f of x શું કરો f of x એટલે x square આપણે લખીશું અહીંયા x square g of n તો 2 raised to n કિંમત પાછી મૂકી દઈએ ચલો m ની કિંમત કઈ હતી 2 raised to x m ની કિંમત છે 2 raised to x અને એનો સ્ક્વેર 2 n ની કિંમત x square હવે આપણે x શોધવાનો છે હવે એવું કયો x લેશો કે જે બંનેનો જવાબ સરખો આવશે ફરી એક વાર m ની જગ્યાએ શું કે આપણે 2 raised to x અને એનો સ્ક્વેર આ 2 અને n ની જગ્યાએ મૂકે આપણે x સ્ક્વેર એટલે આ આ રીતે બનશે આ બેની ઘાતમાં x સ્ક્વેર આયા અને 2 raised to x નો સ્ક્વેર આયા તે કામ કરે આ બધું ઓપ્શન લઈ લઈએ તમને આપણે આઈડિયા આવી જશે કે સપોઝ તમે x ની કિંમત 0 મૂકી તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 અને 1 નો સ્ક્વેર 1 થઈ જાય એટલે આન્સર આપણે 1 મળ્યો હવે અહીંયા 0 નો સ્ક્વેર એટલે 0 કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 તો 0 આન્સર આવે જ છે ચલો 1 ચેક કરી લઈએ 1 મૂકો તો 2 રેસ ટુ 1 એટલે 2 2 રેસ ટુ 2 એટલે 4 અહીંયા 2 મૂકો સોરી 1 મૂકો તો 1 નો સ્ક્વેર 1 ગણતરી કરી લઈએ ચાલો x 1 તો લેફ્ટ હેન્ડ સાઈડ 2 રેસ ટુ 1 એટલે 2 2 રેસ ટુ 2 એટલે 4 રાઈટ હેન્ડ સાઈડ x ની જગ્યાએ 1 મૂક્યા 1 નો સ્ક્વેર 1 2 રેસ ટુ 1 એટલે 2 તો 1 સમાધાન નહીં કરે તો 1 નીકળી ગયા 2 મૂકી જોઈએ એટલે આ આન્સર પણ નીકળી ગયો x બરાબર 2 લેતા લેફ્ટ હેન્ડ સાઈડ 2 રેસ ટુ 2 નો સ્ક્વેર 2 રેસ ટુ 2 એટલે 4 4 નો સ્ક્વેર 16 રાઈટ હેન્ડ સાઈડ 2 x ની જગ્યાએ પણ 2 મૂક્યા એટલે 2 રેસ ટુ 4 તો 2 રેસ ટુ 4 એટલે 16 તો આન્સર તમારો b આવશે
કારણ કે 0 આવે છે પણ જે ઉપર સવાલ આવ્યો છે એટલે આપણો આન્સર આવશે ડી 0 એન્ડ 2 એક એક જવાબ છે પહેલો ओके मित्रों तो आपको सात का आंसर है डी 0 एंड 2 पर आ मित्रों आप ऑप्शन पर की गलती करके विचारी ने અહીંથી આપણે કદાચ આગળ વધવાનું વિચાર શું થાય તો આપણે નિયમ નંબર છે ઘાતની ઘાત નું ગુણાકાર થાય તો કદાચ આપણે આગળ જોવું તો આપણે જોઈ શકીએ કે ઘાતની ઘાત કરીએ અહીંયા તો આની નું ગુણાકાર થાય એ પ્રમાણે આની નું ગુણાકાર થાય ઘાતની ઘાત છે ને ના સોરી આપણે અહીંયા આ ઘાતની ઘાત નથી આ તો આખું પદ જ છે એટલે એક્સ્ટ્રા કાપવું પડશે હવે આધાર સરખો તો ઘાતા તો સરખી થઈ ગઈ ને જવાબ સરખો છે એટલે 3x = 3x² તો હવે 2x એટલે x² - 3x = 0 થાય x કોમન કા લઈએ ઓકે તો પણ આપણો આન્સર આવી ગયો જોઈ લો x = 0 અને x = 2 પણ આપણી મિસ્ટેક અહીંયા જોવી જોઈએ આ b ની ઘાત પછી તો x² જ છે આ ઘાત ની ઘાત હતી એટલે આની ગુણાકાર ના થઈ શકે ને x² બેઠા રાખ્યા આ ઘાત ની ઘાત હતી b ની ઘાત કો x ને આખા પદ ની ઘાત કો b એટલે ઘાત ની ઘાત તો ગુણાકાર કર્યો પણ આ તો ફક્ત b ની ઘાત કો x² જ રહે આ બીનો ગુણાકાર શક્ય છે નહીં એ કાઢી લેવી પડે બાકી આપણે પછી મેં તમને શીખવાડી તમે ડાયરેક્ટ આ રીતે પણ તમે કરી શકો છો ઓકે जो g of x equal to 1 plus root x अने f of g of x equal to 3 plus 2 under root x plus x तो f of x बराबर खाली क्यों है अपना आंसर आ टाइप का छे 1 plus 2x square 2 plus x square 1 plus x અને 2 plus x ચલો સ્ટાર્ટિંગ આપણે શું f of g of x equal to 3 plus 2 root x plus x આપણને આપેલા છે હવે g of x આપણી પાસે છે 1 plus root x હવે આને હું મારી પાસે f of x નથી આને હું એમ ધારી લઉં તો 3 plus 2 root x plus x જ્યાં 1 plus root x equal to આપણે એમ ધારે તો એનો મતલબ કે મિત્રો હવે m ને x ના સ્વરૂપમાં લાવી દઉં ચાલી જાય ને લેક આપણી પાસે ફોર્મ્યુલા હતી f of g of x g of x યાદ પદ આવે એક જ નિયમ જો પડશે
ओके साथी तो आपने थोड़ो भूली गयो थिंकिंग पॉइंट ऑफ व्यू आपने અહીંયા f ઓફ m છે તો આ બધા પદ આપણે m ઓફ v લખીએ તો પછી આપણે એમને બદલે x લખી નાખીએ છેલ્લે વધો ના આવે એટલે હવે આપણે થિંકિંગ એવું કરવું પડે કે અહીંયા f ઓફ m ની હવે m લાવવું પડે તો ચાલો x છે તે x ને આપણે કાઢવો પડે તો x ને કાઢવા માટે આપણી પાસે લોજિક છે જો લો તો રૂટ x ઇક્વલ ટુ શું થશે m - 1 આ બંને આસાન છે 1 બરાબર વર્ગમૂળ એટલે m - 1 વર્ગમૂળ બરાબર 1 એટલે m - 1 નો સ્ક્વેર થઈ ગયો એટલે જેટલી જગ્યાએ x દેખાય છે તેમાં આપણે લખી શકો तो f ऑफ m શું થઈ ગયો હવે 3 + 2 √x / m - 1 અને અહીંયા x છે એટલે m - 1 નો હોલ સ્ક્વેર હવે વિસ્તરણ કરો 3 + 2m - 2 m² - 2m + 1 ચલો વર્ગ વર્ગ પદ એક જ છે m² + 2m - 2m કેન્સલ अबे 3 3 plus 1 4 4 minus 2 एक टू पर plus 2 आउट समझा रहे हैं अबे हमने बंदा आपने चल लकी ना किये चल परिवर्तन कराई चाहिए चले लास्ट में आपने ये extra plus 2 extra plus 2 साथ में आंसर भी बोलते ही हूँ तो थोड़ा कैसे आपने चल रही हूँ कि अबे f of m आ गया ऐसे तो अंदर बता पाने अपना सबको हवा दी पर x से तो x को पंद्रह अपने आप और कर दिया तो कीमत तू भी दी है બરાબર ચલો બીજો એક્ઝામ્પલ પર લઈ આપણે આવો આરું પ્રશ્ન આપવા માટે જો g of x equal to x square plus x minus 2 અને 1 by 2 g of f of x equal to 2x square minus 5x plus 2 તો f of x બરાબર ખાલી જગ્યા એના ઓપ્શન છે 2x minus 3, 2x plus 3, 2x square plus 3x plus 1, 2x square minus 3x minus 1. तो स्टार्टिंग तो आपने कितना बनाऊं चाहिए मतलब मैं आखिर में जो आखिर में आखिर में जो 1 by 2 g को f of x equal to 2x square minus 5x plus 2 સૌથી પહેલા લીલા આપણે આપણે લઈ લઈએ તો g કો f ઓફ x ઇક્વલ ટુ એને મલ્ટીપ્લાય કરીએ એટલે 4x સ્ક્વેર માઇનસ 10x પ્લસ 4 ઓ કાઢ નાખો અને કૌંસ કર દો બરાબર ને 4x સ્ક્વેર માઇનસ 10x પ્લસ 4 હવે f ઓફ x ને હું y ધારી લઉં f ઓફ x ને હું y ધારી લઉં તો 4 अब तो भाई गया था 4x स्क्वायर माइनस 10x प्लस 4 जहां f ऑफ x इक्वल टू y ये तो शोधवाना है कौन है f ऑफ x है अब f ऑफ x इक्वल टू आपने शो धरियो y तो आपने y ने शोधवाना है ऊपर की आशा को तो अबे आपके पास ये g ऑफ y इक्वल टू आ छे બીજો g ऑफ x आपके पास आ छे तो હવે બંને સરખામણી આપણે કરી શકીએ ને અને અહીંયા x છે તો x g of x = x1 + x - 2 કેટલી મીઠી
કિલોમીટર 45 છે ઓકે ચલો ચાલો હવે પ્રશ્ન એ છે આપણે કે f(x) y તો આપણે y શોધવો છે હવે g(y) કે g(x) પર અહીં ચાલ x રહી ચાલ y છે તો કોઈ એક જગ્યા પર સુધારો કરવો પડે અહીંયા સુધારો કરે છે એટલે કે y ને x બની છે અલગ અલગ દેખાય છે એટલે કામ કરી અહીંયા સુધારો કરી શકો ચલ પરિવર્તન કે g ઓફ x ઇક્વલ ટુ x² + x - 2 એના પરથી g ઓફ y લખી શકો y² + y - 2 અહીંયા કેમ ન કરી શકો કારણ કે x ને y નું રિલેશન મારી પાસે નથી હમણાં એટલા માટે હવે g ઓફ y મારી પાસે અહીંયા છે g ઓફ y મારી પાસે અહીંયા પણ છે તો પહેલા નીકળ ગયા પછી સરખામણી કરો તો y² + y - 2 = 4x² - 10x + 4 હવે મારે શોધવાના છે y ને તો y ને સૂત્રો કરતા બનાવો એટલે મને પદાલી પુનર બનાવવાની જ્યારે કોઈ પણ દ્વિઘાતમાં હોય અને એને સૂત્રો કરતા બનાવવું હોય ને તો પદાલી પુનર બનાવવાની તો સાચવણની પણ સાચવણની તો કેવો છે અહીંયા જો કે મધ્ય પદની આ એટલે કેન્સલ થઈ ગયા એટલે મને તો લખી નાખું છું કે સીકાડો ચાલો અગલી વાત બરાબર મધ્યમ પદ વર્ગ છે તો 4 ગુણ્યા પ્રથમ પદ ચાલો મધ્યમ પદ એટલે y સ્ક્વેર y જે સ્ક્વેર 4 પ્રથમ પદ y સ્ક્વેર કેન્સલ થઈ ગયા તો મધ્યમ પદ આવી ગયા ચલો બરાબર ની બંને સાઈડ 1/4 અથવા ઉમેરીને બાદ કરી નાખો બરાબર છે 1/4 જેવા ઉમેરે એવા બાદ કર્યા અને માઇનસ 2 હવે આ બધાની પૂર્ણાંક થઈ ગઈ એટલે આ લખી શકું ને પ્રથમ પદ નું વર્ગમૂળ y મધ્યમ પદ નું ચિહ્ન અંતિમ પદ નું વર્ગમૂળ હવે આને લખશું આવશે માઇનસ 8 અને માઇનસ 1 એટલે માઇનસ 9/4 અને પેલી સાઈડ લઈ લો આ તો હતું ફરી એકવાર 4 ઇન્ટુ 2 માઇનસ 8 માઇનસ 1 એટલે માઇનસ 9/4 પેલી સાઈડ જેટલો પ્લસ થઈ જશે y plus 1/2 નો હોલ સ્ક્વેર 4x સ્ક્વેર માઇનસ 10x ચલો આગળ આવશે 4 4 માં 16 16 નો 25 25 ના છેદ માં 4 ચલો આ બદલે અહીં પુનર છે ચેક કરી લઈશું પ્રથમ પદ નું વર્ગમૂળ 2x અંતિમ પદ નું વર્ગમૂળ 5/2 અને મધ્યમ પદ ના 2 ઓકે 10x છે એટલે પદાલી પૂર્ણ છે તો મત આપણે બેસર મત લખી શકીએ હવે y plus 1/2 નો હોલ સ્ક્વેર ચાલો 2x માઇનસ 5/2 નો હોલ સ્ક્વેર તો બરાબર ની બેસર મત કરો હવે એક પ્લસ ને એક વાર માઇનસ લખવા પડે એટલે y plus 1/2 એક વાર પ્લસ લખું છું અથવા બીજી વાર માઇનસ લખવા પડે હવે આપણે y ને સૂત્ર કરતા બનાવો છો બરાબર ને તો y = 2x - 5/2 નાના સંખ્યા એટલે માઇનસ 1/2 એ રીતના આ બાજુ માઇનસ 2x માઇનસ માઇનસ પ્લસ 5/2 આ સાલે જે એટલે માઇનસ 1/2 તો y = 2x આ જે લાવશે 2 લસા માઇનસ 5 માઇનસ 1 એટલે માઇનસ 6 માઇનસ 6 / 2 એટલે માઇનસ 3 અથવા y = માઇનસ 2x લસા 2 આવી ગયો प्लस 5 माइनस 1 એટલે प्लस 4 प्लस 4 / 2 એટલે 2 તો મિત્રો અહીંયા આપણે y ના સંખ્યા મળી ગયા હવે આ જે y છે એટલે કે આપણે f(x) છે f(x) = 2x - 3 અથવા f(x) = 2x + 2 કયો આન્સર જુઓ છો અંદર 2x - 3 એ આન્સર છે 2x - 3 ઓકે મિત્રો તો આટલા બાર બધા જે વિડિયો છે યોસ્ટ અભ્યાસ કરજો અને આવતીકાલે આપણો જે કેસ છે એમાં યોસ્ટ પ્રિપેરેશન કરીને આન્સર સાંભળી લઈ લખજો ઓકે આભાર